જુનાગઢ માં ખાનગી સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ફી મુદ્દે આવેદન પાઠવ્યું હતું, જેને લઈને વાલીઓની સાથે એનએસયુએ જોડાઈ અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે। ઓનલાઈન શિક્ષણ બાળકોને જોઈએ એટલું ઉપયોગી થઈ રહ્યું નથી, ત્યારે સ્કૂલ તરફથી ઓનલાઈન શિક્ષણ આપ્યા બાદ ઓગસ્ટ મહિનામાં વાલીઓને સ્કૂલ તરફથી ફીનો પ્રથમ હપ્તો ભરી જવા માટે વોટ્સએપમાં મેસેજ કરવામાં આવ્યો હતો, જેનો મોટાભાગના વાલીઓએ સ્કૂલ પર જઈને વિરોધ નોંધાવ્યો હતો। એનએસયુઆઈ અને વાલી મંડળની મુખ્ય માંગ છે કે 25% જે સરકારે આપેલી છે તે ખૂબ જ ઓછી છે અને આ બાબતનું નિવારણ ન આવે તો વાલી મંડળ અને એનએસયુ વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। અને અમે અત્યારે એકલવ્ય સ્કૂલમાં છોકરાઓને ભણાવીએ છીએ, પણ એમાં અત્યારે અમને 25% ફીની રાહતની વાત આવી છે આ બધા ગુજરાત સરકાર ઉપરથી, તો અમને એ 25% ફી મંજૂર નથી। અમને એ રીતે યોગ્ય નિર્ણય આવે તો જ અમારે આગળ કાર્યવાહી નક્કર કરશું। 50%થી ઉપરની ફી કઈ રીતે નક્કી કરે એ પ્રમાણે અમારે દેવા માંગીએ છીએ। અને ઓનલાઈન શિક્ષણમાં અમારે નેટવર્ક પ્રોબ્લેમ હોવાથી છોકરાઓ કાંઈ ભણતા નથી, અને એમ છતાંય 1.5 કલાકના શિક્ષણમાં અમે પૂરેપૂરા ફી ભરવા તૈયાર નથી। હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે 25% ફીનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે એકલવ્ય પબ્લિક સ્કૂલને મંજૂર નથી, જેનો આજે અમે વિરોધ કરીએ છીએ। અને આજે કલેક્ટર ઓફિસ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને આવેદનપત્ર લેખિતમાં અને વાલીઓને 150થી આસપાસ વધુ વાલીઓએ સહી કરીને વિરોધ કર્યો છે। જ્યારથી કોરોના મહામારી આવી છે ત્યારથી કોઈપણ જાતનું શિક્ષણ લેવામાં આવ્યું નથી, અમારા બાળકો સ્કૂલે ગયા નથી, અને ઓનલાઈન શિક્ષણ 1-1.5 કલાક આપવામાં છે, એમાંય પણ નેટવર્કના પ્રોબ્લેમ હોવાથી વ્યવસ્થિત શિક્ષણ મળતું નથી, જેથી 75% ફી ભરવી અમને વાલીઓને મંજૂર નથી। એટલે 25% જે માફીનું કહે છે સરકારી અમને મંજૂર નથી હોય, જેથી આજે અમે વાલીઓ અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને આગળ જતાં પણ જો યોગ્ય નિર્ણય વાલીઓના પક્ષમાં નહીં આવે તો આગળ જતાં જૂનાગઢની તમામ શાળાઓ અને વાલીઓને સાથે રાખીને સહી ઝુંબેશ કરીને લડત આગળ વધારશે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।